ધોરાજીના પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજ ખાતે યોજાયેલી આ સભામાં રાજકીય અગ્રણીઓ તેમજ મહાનુભાવો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો લોકોએ આ કેમ્પમાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. મારું નામ રમાબેન છે. અમે ધોરાજીમાં રહીએ છીએ. ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશન કેટલા વર્ષોથી આ બ્લડ ડોનેશન કરે છે અને બ્લડ ડોનેશન અમે બધાય કરીએ છીએ, એમાં બહુ જ સારું છે અને ચાલુ જ રહે છે. કેટલા ટાઈમથી આ બ્લડ ડોનેશન કરી રહ્યા છો? ઘણા વર્ષોથી આ ચાલુ છે બ્લડ ડોનેશન. આજે તમે શું કરવા આવ્યા છો અહીંયા? અમે બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છીએ. 20 વર્ષથી આ ચાલુ છે. દલસુખભાઈ વાઘડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે. આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા છે. આ સાધારણ સભાની માં બ્લડ ડોનેશન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પનું આયોજન પણ સાથે સાથે કરેલું છે. આ વાર્ષિક સાધારણ સભામાં અમે દરેક પ્લાસ્ટિક એસોસિએશનના મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ ફાયરનો 6 કિલોનો એક બાટલો આપવાના છીએ અને એક અવેરનેસ માટે અમે સાયબર જે ફોડ થાય છે તેને વિશે અમે માર્ગદર્શન આપવાના છીએ અને ટ્રાફિક વિશે પણ અમે નિયમોનું પાલન થાય એના વિશે પણ અમે દરેક મેમ્બરોને અમે આ સાધારણ સભામાં માર્ગદર્શન આપવાના છીએ. દલસુખભાઈ, કેમ્પ કેટલા વર્ષથી કરો છો? કેમ્પ લાસ્ટ 25 વર્ષથી આ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આ બ્લડ ડોનેશન અને એક્યુપ્રેશર કેમ્પ કરે છે. કેટલી મોટું રક્તદાન થશે આજે? અંદાજે તમારે 200થી ઉપર રક્તદાતાઓ રક્તદાન કરશે અને દરેકને અમે પ્રોત્સાહિત માટે એક સર્ટિફિકેટ આપીએ છીએ અને આ સેવા માટે અમારે નાથાણી બ્લડ બેંક રાજકોટથી આવેલા છે.